કેશોદના ગાંધીનગર વિસ્તારની આંગણવાડી વર્કરને જ્ઞાતિપત્રી હરગુત કરનાર સામે એગ્રોસિટીનો ગુનો નોંધવા કરી ફરિયાદ. વોર્ડ નંબર 4માં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 15ના આંગણવાડી વર્કરને આ વિસ્તારના જ અમિત દવે દ્વારા માનસિક ત્રાસ આપતા તથા જ્ઞાતિપત્રે હરગુત કરવા બદલ પીઆઈને લેખિતમાં ફરિયાદ કરી એગ્રોસિટીનો ગુનો દાખલ કરવા કરી માંગ. કેશોદના વોર્ડ નંબર 4 ગાંધીનગર સોસાયટીમાં આવેલ વોર્ડ નંબર 144 કેન્દ્ર નંબર 15માં સરકારી ધારાધોરણસર યોગ્યતા લાયકાત અને મેરિટમાં આવતા ઋતવાબેન મુછડિયાને 4 મહિના પહેલાં ભરતી થતાં આંગણવાડી વર્કર તરીકે નિમણૂક થતાં ફરજ બજાવી રહ્યા છે, જેની આ જ વિસ્તારમાં રહેતા અમિત દવે ઉર્ફે લાલા દ્વારા આંગણવાડી હેલ્પરને હાથો બનાવી ઉચ્ચ અધિકારીઓને ખોટી અરજીઓ કરી કાવતરા રચી ખોટી અરજીઓ કરાવી આધાર પુરાવા વગર મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ કરાવી આમ સમાજમાં હલકી રીતે ઉતારી પાડી પ્રતિષ્ઠા ઇજ્જતને હાનિ પહોંચાડી અને જ્ઞાતિ પ્રત્યે હડદૂત કરી અપમાનિત કરેલ જેની સામે એટ્રોસિટીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગણી સાથે આંગણવાડી વર્કર રૂત્યાવાબેન સંજયભાઈ મુસડિયાએ પીઆઈને લેખિતમાં ફરિયાદ કરી છે. ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેશોદ. મને મારી ભરતી થઈ અને 4 મહિના થઈ, એટલે 4 મહિનાથી અમિતભાઈ દવે ઉર્ફ લાલાભાઈ છે એમ નામ, એ મને બહુ જ માનસિક ત્રાસ આપે છે. અવારનવાર મારી ઉપર કાવતરા કરીને મને ત્રાસ આપવાનું કરે છે. ત્યાંથી નીકળે છે તો મને એમ કહે છે, ડેડી ડેડી તો શું અનુસૂચિત જાતિની છું તો હું ક્યાંય નોકરી ન કરી શકું. અને એ ભાઈ મારા હેલ્પરબેન છે મીનાબેન ગૌસ્વામી, એને હાથો બનાવીને પણ અવારનવાર કેટલાક આવતરા કરીને મને ત્રાસ આપવાનું કરે છે. એને ઉચ્ચ કક્ષાએ અરજીઓ કરે છે, ખોટી ખોટી અરજીઓ કરે છે, ત્યાં પણ એ પૂકતા નથી, ત્યાં પણ એ ખોટા પડ્યા છે, છતાંય મારી પાછળ પડી ગયા છે અને મને ખૂબ જ ત્રાસ આપે છે, જેનું વિરુદ્ધ હું કાયદેસરની કાર્યવાહી કરવા માગું છું.